हेलो फ्रेंड्स, हूँ डॉक्टर केतन ताक, मोटिवेशनल मेंटर अने स्टूडेंट काउंसलर। आजे तमने वात करीश के वर्ल्ड ना 95% मानसो छे ए 5% मानसो माटे कमाई छे। एमनो एक ज कारण छे, एमनो रिच माइंडसेट। रिच माइंडसेट इट डजन मीन के तमे करोड़ो कमाओ, परंतु तमे जे करो छो एमां तमे सेटिस्फाई रहो एंड स्टेप बाय स्टेप ना तमारा जे सक्सेस छे एने तमे एन्जॉय करो। एक दारूडियो हतो, एमने बे पुत्र हता। एक दीकरो दारूडियो थयो अने बीजाए कोई दिवस दारूने हाथ पण न अडाड्यो। पहेलाने पूछवामां आव्यु के तमे आवा केम, तो एमने कह्युं के मैं मारा पप्पाने जोया छे तो हुं आवो ज होउं ने। बीजाने पूछवामां आव्यु के तमे आवा केम, तो एमने कह्युं के मैं मारा पप्पाने जोया छे, एमनी हालत जोई छे अने ए जोईने मैं ए रस्तो क्यारे लीधो ज नथी। विनर्स होय छे ए थिंक डिफरंटली અને થિંક ડિફરન્ટ થિંગ્સ। ઇલોન મસ્કની તમને વાત કરું, એમણે 1000 કરોડમાં પોતાની કંપની વેચી અને એ પૈસા છે અને પોતાની બધી સંપત્તિ એમણે બીજા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કર્યું। કોઈ પુઅર મેન્ટાલિટી વાળો માણસ હોય તો એ તો એમ જ વિચારે કે ભાઈ થોડા પૈસા આપણા મોજ શોખમાં વાપરો અને બાકી વધશે એ ઇન્વેસ્ટ કરશો। પરંતુ સ્પેસએક્સ નામની કંપનીમાં ઇલોન મસ્કે પોતાનું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું। એના પછી રિસાયકલેબલ રોકેટનું લોન્ચિંગનો સમય આવ્યો, ફર્સ્ટ અટેમ્પ્ટ ફેલ, સેકન્ડ ફેલ અને થર્ડ અટેમ્પ્ટ પણ ફેલ ગઈ। પૂરું ઇન્વેસ્ટમેન્ટ પૂરું થઈ ગયું હતું, હવે શું કરવું? અને ત્યારે એમણે બીજા ઇન્વેસ્ટર શોધી અને ફોર્થ લોન્ચિંગ કર્યું અને એ સક્સેસ રહ્યા। ઇન્ટરવ્યુઅરે એમને પૂછ્યું કે 3 અટેમ્પ્ટ ફેલ ગયા પછી તમને ક્વિટ કરવાનું મન ના થયું? ત્યારે એમનો એટીટ્યુડ જોવા જેવો હતો। એમણે કહ્યું, આઈ નેવર ક્વિટ, આઈ નેવર ગીવ અપ, ધીસ ઇઝ ધ રિચ મેન્ટાલિટી। હંમેશા રિચ મેન્ટાલિટી વાળા માણસો સોલ્યુશન ઓરિયન્ટેડ હોય છે, ન તો પ્રોબ્લેમ ઓરિયન્ટેડ। મારો એક ફ્રેન્ડ છે જે મોટો બિઝનેસમેન છે, હિતેશ પટેલ, હરિઓમ એક્વાકલ્ચર પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને એમના સીઈઓ। એમને મેં પૂછ્યું કે તમે 30 વર્ષથી શ્રીમ્પ ફાર્મિંગનો બિઝનેસ કરો છો, તો તમને તો હવે બધું આવડતું હશે ને શ્રીમ્પ ફાર્મિંગ વિશે? ત્યારે એમણે કહ્યું કે આઈ એમ અપડેટિંગ માય સેલ્ફ ડેઈલી, ધીસ ઇઝ ધ રિચ માઇન્ડસેટ। એ હંમેશાને માટે લર્નિંગ ફેઝમાં હોય છે, પોતાની જાતને અપડેટ કરતા હોય છે। એ પોતે પૈસા બચાવવામાં નહીં, પરંતુ પૈસા કમાવવામાં માનતા હોય છે। તો હવે એમ થાય કે આવું માઇન્ડસેટ આવશે કેમ? તો ફર્સ્ટ એમનું રીઝન છે, એ છે પેરેન્ટ્સ। પેરેન્ટ્સને મારી હાથ જોડીને વિનંતી છે, ક્યારેય તમારા બાળકને કોઈ સાથે કમ્પેર ના કરશો। એમની લિમિટ તો કોઈ દિવસ નહીં બાંધતા અને એમને હંમેશાને માટે એન્કરેજ કરજો। અને સેકન્ડ રોલ છે, એ છે ટીચર્સનો। ટીચર્સ ખૂબ અટેમ્પ્ટ આપે છે એમના સ્ટુડન્ટ્સ માટે, પરંતુ સિલેબસથી ઉપર એમને એમના ગોલ્સ, વિઝન્સ, હ્યુમેનિટી, મોરાલિટી અને સ્પિરિચ્યુઅલિટી નો થોડા પાઠ ભણાવો, કે જેથી એ જોબ ઓરિયન્ટેડ નહીં પરંતુ એ છે એ લાઈફ ઓરિયન્ટેડ બને। થર્ડ રોલ છે એ બુક્સ અને આવા મોટિવેશનલ વિડીયોઝ, એમને જોઈને તમારો માઇન્ડસેટ ચેન્જ થશે। અને ફોર્થ છે કે જેની પાસે આવો રિચ માઇન્ડસેટ છે એમની પાસે શીખવાથી। હાર્વર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચ મુજબ 95% સક્સેસ છે એ તમારા એટીટ્યુડ ઉપર આધાર રાખે છે, તમારા માઇન્ડસેટ ઉપર આધાર રાખે છે। મારા ગુરુજી કહે છે કે જેવો તમારો માઇન્ડસેટ હશે એવા જ તમારા એક્શન્સ હશે। એટલે સોચ બદલો, બાકી સબ અપને આપ બદલ જાયેગા। ખુદ કો બનાવો કુછ એસા કે હર કોઈ બનના ચાહે તુમ્હારે જૈસા। આજ બસ આટલું જ। આઈ હોપ આ વિડીયો તમને સારો લાગ્યો હશે, તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા મોટિવેશનલ વિડીયોઝ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। સ્વસ્થ રહો, આનંદમાં રહો। આપને મારા ભાવથી જય સ્વામિનારાયણ।